પાઠ ચાર ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી સાહિત્ય પ્રકાર એકાંકી મિત્રો ક્યારેક કોઈ કાવ્યની પંક્તિઓ સુવિચારો કે કોઈ ગઝલના શેર નીરસ બનેલા જીવનને રસાળ કરી દેતા હોય છે ક્યારેક કોઈ ગભરૂ વ્યક્તિને હિંમતવાન બનવાની પ્રેરણા આપતા હોય છે આથી જ કહેવાયું છે સારા પુસ્તકો ઉત્તમ મિત્રો જેવા હોય છે ચાલો મિત્રો તમને એક સુંદર શેર સંભળાવું સુરખરૂ હોતા હૈ ઇન્સાન ઠોકરે ખાને કે બાદ રંગ લાતી હૈ હિના પથ્થર પે ઘિસ જાને કે બાદ મહેંદીના પાન જોઈએ તો એમાં તેનો રંગ દેખાતો નથી પરંતુ પથ્થર પર ઘસાઈ ઘસાઈને મહેંદી પોતાનો રંગ આપે છે જેમ સુંદર રંગ આપવા મહેંદીને પથ્થર પર ઘસાવવું પડે છે એમ સફળતા મેળવતા પહેલા માણસે કંઈ કેટલીય નિષ્ફળતાઓ અને ઠોકરો ખાવી પડે છે બીજો એક સુવિચાર જોઈએ વાહણ દરિયા કિનારે હંમેશા સલામત હોય છે પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયું વહાણ દરિયા કિનારે સલામત રહે તેમ માણસ ઘરમાં સલામત રહે પણ શું માણસ ઘરમાં રહેવા માટે સર્જાયો છે ચાલો મિત્રો આ સુવિચારના ભાવ સાથે મેળ ખાતો એક પાઠ જોઈએ પાઠના લેખકનું નામ રઘુવીર દલસિંહ ચૌધરી છે તેમનો જન્મ પાંચ બાર ઓગણીસો આડત્રીસના રોજ થયો હતો અમૃતા વેણુવત્સલા ઉપરવાસ કથાત્રય વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે જ્યારે અશોકવન ઝૂલતા મિનારા સિકંદર સાની નાટકના અને ડિમલાઇટ રીજો પુરુષ નોંધપાત્ર એકાંકી સંગ્રહો છે પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી છે આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે એમની વચ્ચે એક બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી બે અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા અને ત્રણ ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે નરેનભાઈ ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા હા તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં અહીં જંગલમાં કોઈ ઓળખી તો અવાજ કાને પડે એવું બનતું જ નથી મને કોઈએ બોલાવેલો ના તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાયા લો આ સમાચાર વાંચો લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી બધા પર્વતારોહકો જાણે છે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું અહીંના રીચ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે હા એ માનવભક્ષી નથી હોતા માણસને જોઈને પ્રતિકાર કરે છે એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત આઠ દસ વર્ષના બે બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે એમને ખબર હતી કે અહીં તરીકે આપતા બહેન સુરતના છે મનીષા મનીષા દેસાઈ સુરત ખેર જે હોય તે સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે આમાં પણ તમને કશું રોમાંચક ના લાગ્યું તું કેમ આજે બધું આ રીતે પૂછે છે છે શું સલોની એજ કે હું પૂછું છું એ બધું એળે જાય છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી એમાં તથ્ય હશે પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો

કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા પણ એને લગ્નની ના પાડી એ નમણી અને નાજુક હતી એ ખરું પણ એના પર કવિતા નહોતો લખતો હું એને જ કવિતા માનતો હતો અને બીજું એણે ના નહોતી પાડી ખેર એ નાજુક કન્યાનું નામ મનીષા હતું અટક દેસાઈ અને ગામ સુરત હતું તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે અને ન બદલાઈ હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે આ મુદ્દા પર જ તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ આંખો તો એવી જ છે પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ ના ના સલોની એ ન હોય મનીષા દેસાઈને એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવું જોઈએ જો ખાતરી થાય કે પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનને ખ્યાલ ના આવે એ રીતે કનોજ તું આનંદને અહીં મોકલશે હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ ચાલો વરંડામાં બેસીએ સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ હું ચાલ ખુરશીઓ હું લાવું છું મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે જાણે કે હું અહીંનો માનવન તો મહેમાન ન હોઉં અરે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે એની ઉંમર ખબર છે આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ આટલા વર્ષે બાળક જ રહ્યો બરાબર ચાર સાડા ચાર વર્ષે હું એને જોઉં છું હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં મૂળ વસ્તુ મનીષાનું મન તમને દૂરથી જોતાં જ વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયા તમને મળવાનું નથી એ તમને ચાહે છે એના પ્રેમમાંથી જેનું આ શૌર્ય જાગ્યું હશે શક્ય છે હા વાનંદ કેમ આમ દોડતો આવ્યો અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે બસ દોડે છે આજે તો કારણ પણ હતું કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે તાર હતો પપ્પા આવવાના છે હું અને દીદી એમને લેવા જતા હતા ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગાએ ગયો પણ તારા પપ્પા એકાઇક આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે અભિનંદન આપવા પધારતા હશે મનીષા કોણ હમ તમે પૂછો છો મનીષા કોણ એની હાજરીમાં એવો પ્રશ્ન ન કરતા નહીં તો એ આત્મહત્યા કરશે અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે દીદીનું ભલું પૂછવું અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી એ પૂછે કે મનીષા કોણ તો પછી ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો મનીષા યાદ કરીને જીવતી હતી ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી પપ્પાએ મને કહેલું જા મનીને કહે કે એક ગરોળી પકડી લાવે તુરત હા પાડી દઉં એમની વાત સાચી હતી મનીષા ત્યારે સુકુમાર તો હતી જ ડરપોક પણ હતી પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે આ બધું માન્યામાં આવે એવું નથી વધુ પડતું સારું લાગે છે જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી દીદી હોન વગાડતી લાગે છે હું જાઉં ખરેખર તો મારે જવું જોઈએ પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ પાંચ વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ અને સાડા દસે આવી જાવ ખબર તો ઘણી રાખો છો અબ મારી જવાબદારીનો ભાગ છે સલોની ચાલ તારે નથી આવું કેમ દીદી અહીં નથી આવતા એ તો આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી દીદીએ કશું કહ્યું નથી તું જીપ અહીં કેમ લાવ્યા આનંદને તને લેવા ચાલ આવજો નરેનભાઈ આવજો સલોની અને કનોજ જાય છે નરેન થોડાક ડગલા ચાલે છે જીપ ઉપડવાનો અવાજ અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ શું એને માટે એમાં જગા નહીં હોય કે એ મનીષા હશે ઓહ અહીં જ આવે છે આવ મનીષા આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે તે એક બચાવ્યું એ બદલ અભિનંદન આભાર મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે તું પહેલા એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય સાચે જ એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય અને હવે તું દીપ્ત લાગે છે કે તું એ જ મનીષા છે છું અને નથી નહોતી તે થઈ શકીએ એનો આનંદ છે ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે બહુ આનંદ થયો આમ ખડતલ થયેલી જોઈને પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં બસ સ્ટેન્ડ પર એમણે મને ઉચકી લીધી બબડાટ કર્યો બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું એમાં સાત્રનો પણ હવાલો આપ્યો કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે સુકુમાર શક્તિશાળી થઈ શકે છે एक शेर पर बोलिया इकबाल नो अच्छा खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है वाह हूँ त्या हाजर होत तो तारी प्रशंसा सांभी ने धन्य थी जात अथवा मरा पप्पा ने सीधा दवा खाने ले जात <laughs> आवेश शमी जता रड़वा लग गया ये तो अमे सौगंध दई जीप में बेसाड़ी दीधा નહી તો છાપા માટે એક બીજા સમાચાર બનત દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો કઈ બાબતે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ હમ પપ્પા મોટેથી કહેતા હતા સાંભળો એ મુસાફરો દુનિયાથી થાકેલા લોકો સાંભળો માણસ માટે કશું અશક્ય નથી સાર્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે હું કહીશ કે એ આકાશના તારા ને ફૂલની જેમ વીણી શકે છે પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા એની ઈચ્છા નહોતી આજ્ઞા માનીને ને ગયેલી માંજડા પર હોવા છતાં નીચે વાઘની છલાંક જોઈને એ ચીસ પાડી ઉઠેલી એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાય દૂર ન થયું તે ન જ થયું આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ નિર્ભય થતા જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજાબ ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે વરદાત્રી છે માણસો કેમ ભૂલી જાય છે કે દૂરથી અવાજ આવે છે ગ્રેટર મી માય ડોટર મનીષા કોનો અવાજ છે સહેજ નજીક થી અવાજ આ એ મારાથી પણ મહાન છે સાક્ષાત શક્તિ છે એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી રીંછનું શું કજું આ તો પપ્પા બીજું કોણ સાચે જ એમનું ચસકી ગયું છે આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં નો નેવર હું કઈ યુધિષ્ઠિર નથી એકે વાર શા માટે ખોટું બોલું યાદ કરી જુઓ આ સજ્જન ને ઓળખો છો નમસ્તે મુરબ્બી પધારો નમસ્તે પપ્પા આ છે આબુના ફોરેસ્ટ ઓફિસર જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા ઓહો હો પેલો કવિ મનીષા પર કવિતા લખતો હતો એ હવે કોઈના પર કવિતા લખતો નથી તો મારા પર લખ હું આજે સૌથી સુખી છું મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ એક શું બે કવિતા લખ માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ જ પ્રગટ થાય ઓ તને શું દુઃખ છે ભાઈ આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું સૂચવે છે ભલે છોકરાઓ પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ પણ પપ્પા પાંચ પાંચ વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે હજી ક્યાં પાંચ પૂરા થયા છે છ માસ બાકી છે એ પહેલા તો હું તમને પરણાવી દઈશ એની ઉતાવળ નથી મનીષા મનમાં હતી છે અને રહેશે જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત રહેવા દે આનંદ હા જોશીને બોલાવાની જરૂર નથી પહેલા તો હું આ શિબિર પૂરી કરીશ પછી અમે થોડા દિવસ સાથે હરીશું જૂનો સમય તાજો કરીશું સલોની આ ધીરજ આપણે રાખી શકીશું આપણે તો નક્કી કર્યું હતું કે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ દુઃસાહસ નહીં ખરું ને દાદાજી

મીઠાઈ ખવડાવે છે વિરાટ બાબુ ગાય છે ધ્વજ ફરકશે ગોપિત એટલે ગુપ્ત પ્રતિકાર એટલે સામનો બાતમી એટલે સમાચાર દીપ્તિવંત એટલે પ્રકાશમાન સાર્થ એટલે फ्रेंच फिलोसोफर रजा એટલે મરજી અથવા ઈચ્છા સર્વાત્મ ભાવ એટલે જગતના બધા પદાર્થોમાં એકાત્મ ભાવ వరદાત્રી એટલે આશીર્વાદ દેનારી મુરબ્બી એટલે વડીલ મુદતી એટલે ચોક્કસ સમયગાळाનો દુઃસાહસ એટલે ખોટું સાહસ રૂઢિપ્રયોગના અર્થ શિખરો સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ સફળતા પ્રાપ્ત કરવી માંગા પાછા ઠેલવાનો અર્થ સગાઈ માટેની માંગણી મુલતવી રાખવી અને ચસ્કી જવું રૂઢિપ્રયોગનો અર્થ મગજ ઠેકાણે ન રહેવું થાય બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે ઉત્તર વિરાટભાઈને ખબર હતી કે તેમની દીકરી મનીષા સુકુમાર છે અને ડરપોક છે એક ગરોળી પણ નહીં પકડી શકે સિંહની એકાદ ત્રાળ સાંભળીને તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે આથી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી પ્રશ્ન બે નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો ઉત્તર નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતા માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો પ્રકૃતિ એની બાહ્ય છબી હતી પણ તેના જીવનમાં અચાનક એક અણધારી ક્ષણ આવી અને તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહીં આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું પ્રશ્ન ત્રણ નરેને મનીષાને આવકારતા શું કહ્યું ઉત્તર નરેને મનીષાને આવકારતા કહ્યું આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે એક કુટુંબને બચાવ્યુંન મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ શી રીતે વ્યક્ત કર્યો ઉત્તર મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ આ રીતે વ્યક્ત કર્યો તેમણે બસ સ્ટેન્ડ પર જ તેને ઉંચકી લીધી બધા પેસેન્જરોને બતાવી ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો બધા ભેગા થઈ ગયા એટલે સૌને પોતાના પ્રેક્ષકો બનાવીને સાર્ત્રનો હવાલો આપી ભાષણ આપતા કહ્યું કાયર માણસ બહાદુર થઈ શકે છે સુકુમાર શક્તિશાળી થઈ શકે છે પ્રશ્ન પાંચ નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી ઉત્તર નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી તે સુકુમાર હતી જ ડરપોક પણ હતી તે ગરોળીથી પણ ડરતી હતી પ્રશ્ન છ મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું ઉત્તર મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યું તેમણે મુસાફરોને આરામ માટે આવેલાને દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને સાર્થને ટાંકીને કહ્યું માણસ માટે કશું અશક્ય નથી એ આકાશના તારા સુધી પહોંચી શકે છે આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે પ્રશ્ન સાત મનીષાના શિકારી પિતા વિશે જણાવો ઉત્તર મનીષાના પિતા એક શિકારી હતા એકવાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્નીને પોતાની સાથે લઈ ગયા હતા જોકે તેની ઈચ્છા ન હતી પણ પતિની આજ્ઞા માનીને તે ગયેલી બંને માચડા પર બેઠા હતા તે છતાં વાઘની છલાંગ જોઈને તે ચીસ પાડી ઉઠેલી એ પછી તેના હૃદયના ધબકારાનો દર્દ કોઈ ઉપાય દૂર ન જ થયો આજે મનીષાની મમ્મી જીવતી હોત તો દીકરીના આ સમાચાર વાંચીને તેના ધબકારા કાયમ માટે શમી ગયા હોત સાત આઠ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો ઉત્તર મનીષા શિકારી પિતા વિરાટની પુત્રી છે મનીષા નરેનના પ્રેમમાં છે પણ તેના પિતા મનીષાની ક્ષમતા જાણતા ન હોવાથી તેમની મંજૂરી મળી નહીં અને તેઓ બંને લગ્ન કરી શક્યા નહીં જો કે તેમનો પ્રેમ જળવાઈ રહ્યો એક વખત આબુ ઉપર પર્વતારોહણ કરવા ગયા ત્યારે મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી છોડાવ્યું એક નાજુક અને નમણી કન્યા ખડતલ અને નિર્ભય ન થઈ શકે એ વિષય પર મનીષાએ એક દિવસ ભાષણ આપેલું અને એની વિગત છાપામાં એના ફોટા સાથે છપાઈ હતી આ હકીકતથી અજાણ નરેનને તેની ખબર પડી ત્યારે તેણે તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ આત્મ સ્વરૂપ બની ગઈ એવા શબ્દોથી મનીષાને બિરદાવે મનીષાના પિતાને જાણ થતા તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા તેને ઉંચકીને એમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું તે મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો પ્રશ્ન બે ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો ઉત્તર ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવાની ઘટના છે મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી એ પછી તેઓ આ વાત ભૂલી ગયા પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું આ જોઈ સૌ અવાક થઈ ગયા એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાને દિશા આપે છે એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે એટલું જ નહીં બંનેને આશીર્વાદ આપે છે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા અંતે પિતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો આ છે એકાંકીનું ચમત્કૃતિપૂર્ણ રહસ્ય પ્રવૃત્તિ નારી તું નારાયણી વિષય પર આશરે બસો પચાસ શબ્દોમાં તમારા વિચારો પ્રગટ કરો પ્રકૃતિ અને આપણે વિષય પર એકસો શબ્દોમાં નોંધ લખો